હાલો, પેલા જબરજસ્ત માની જે બોલો, ઉપર લીધું, પેલા જબરજસ્ત મા મોગલ ની જય બોલો, બોલ મણિધર મોગલ માતની. આજે મંગળવાર જે આ વાવાઝોડાના હિસાબે અને સરકારના આદેશના પાલન માન આપી અને જે માણસો આવી નથી શક્યા એનો પણ મોગલ ઘરે બેઠા મંગળવાર માની લે છે, એને કોઈ આવવાની જરૂર નથી. બાકી જે સરકારના નિયમ છે, ગાઈડલાઈન, એનું આપણે પૂરું પાલન કરવાનું છે. બીજી વાત કે આપણે કોઈ ભય નથી રાખવાનો. કાલે કીધું, આજે કહું છું, પમદી કીધું, ભય ન રાખો. કારણ ભય માણસને જેવા તેવા માણસને હરાવી દે છે. બીજી વાત, આજે વાવાઝોડું, બરોબર, તમે વાવાઝોડું કહ્યું, અમે આને અંધી કહી. સાત સાત અંધીઓ આવતી પછી વરસાદ આવતા, અને એ સકરીઓ ક્યાં થાય? સમદરમાં. સમદરની માલ પર સક્રિય થાય, તોફાન થાય, ત્યાં જ વરસાદ આવે. કારણ આ ઈશ્વરની ગતિ છે, એને કોઈ પાર ન પાડી શકીએ આપણે, એનો કોઈ પાર આવે નહીં. અહીંયા તો નેતિ જ કરવાની હોય. એમ આ એક જેને કહેવાય, ભલે મીડિયાવાળા બધા સારા જ છે, પણ અમુક મીડિયાવાળાને મારો આદેશ છે કે દુનિયા આખી તમારા ઉપર આલેશ, તમારા ઉપર આલે છે. તમે એક્ટિંગમાં ને એક્શનમાં આવીને વાતો ઓછી કરો. વિકરાળ રૂપ ધારણ કર્યું છે, સક્રિય ચડ્યું છે, સક્રિય ચડે ત્યાં વરસાદ આવે ને, એમને એમ થોડો આવવાનો છે. એમ માણસોને તમે આ શબ્દો કાઢી નાખો, વિકરાળ, ભયંકર. હવે મારી વાત સમજો, મોજા 10 ફૂટ આવે ને, 15 ફૂટ આવે ને, 5 મીટર હોય ને, 10 મીટર હોય, દિવાલારે ભટકાય, એટલે ઘૂઘવાટો દરિયો મારવાનો છે ને. આમ આડા દીએ તમે જાઓ તો ઘૂઘવાટા મારતો હોય દરિયો, સમજી ગયા ને. એમ આ વસ્તુ અમુક તમે જે મીડિયાવાળા બરોબર છો, પણ અમુક તમે જુઓ, કારણ કે દુનિયા આખી તમારી ઉપર છે, તમે ત્રીજું નેત્ર છો. કેમેરો એટલે ત્રીજું નેત્ર કહેવાય. એમ કોઈ વધારીને વાત ન કરો, એક્શનમાં આવીને વાત કરે. વિકરાળ સુખ ધારણ કરી લીધું છે, શકડોળ વાવાઝોડું ચડ્યું છે, ધબરોળી રહી, પણ ભાઈ શું કામ? બરોબર છે, એનો સમય છે, તે થાય. ઝાડ છે, કોઈ કાચા મકાન છે, પતરા છે, ઝૂંપડા ઉડે, પણ એ દરિયાકાંઠે 2-5 કિલોમીટર હોય, એને આપણે સાવચેત કરવાના છે. અને સરકાર બહુ સારું કામ કરી રહી છે તારે, જબરજસ્ત. તમે જુઓ, આપણો ગૃહમંત્રી ખુદ અહીંયા ભાઈ દ્વારકા જાય છે, આપણા જેને કહેવાય ધારાસભ્યો, કલેક્ટર, મામલતદાર, TDO, જેને કહેવાય સરપંચ, ઉપસરપંચ, આગેવાનો, 18 વર્ણના આ મંત્રીઓ અને NRFની ટીમ, NDRFની ટીમ, હું પણ છો, તમે સુધારી લેજો, NDRFની ટીમ, SDRની ટીમ, આ સક્રિય જેને કહેવાય મહેનત કરવા બેઠીશ આપણા બધા માટે, એને સાથ સહકાર આપો. બીજી વાત, તમે જે TVમાં નંબર છે એ પ્રમાણે હાલો, અને મીડિયાવાળા અમુક જણો ગમે તે વધારીને જ વાત કરે છે. હમણે એક નામ નહીં દઉં કે ધમરોળી રહ્યો છે, મેં અહીંયા ફોન કર્યો, મેં કીધું ભાઈ વિડીયો મોકલતો તારા ગામમાં, શું કે કાંઈ નથી, ગરમી થાય છે બાપુ, વરસાદ ચાલુ છે ને, આવો ટાટી લહેર લઈ છે. મેં પણ તમે દરિયાકાંઠે જો, મને કાંઈ વાંધો નથી બાપુ, એ તો પવન તો થોડો જાદો હોય જ ને, કે પવન હોય તો વરસાદ આવે, પણ હોય કયો આ વસ્તુ છે ને. તમે ત્રીજું નેતર છો, તમે જેને કહેવાય મીડિયાવાળા છો, તમે જે કહો છો સાચું જ છે, પણ અમુક ભાઈ આવો ખોટા કાઢી નાખો. ગાંડું તુર થયું છે, સક્રિય રુદ્ર, દરિયો રુદ્ર સ્વરૂપ જ ધરે, રુદ્ર જ્યારે શરીર દરિયો રૂપ ધારણ કરે ને રુદ્ર, તેથી કાંઈ ન રહીએ, ગીતા અને મહાભારત બે જ રહીએ,
તેથી બધું બંબોળ થઈ જાય. રુદ્ર એને કહેવાય, રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે, ધમરોળવા માંડ્યું છે વાવાઝોડું. પણ ભાઈ તમે આ આવું ન બોલો, બરાબર, નુકસાન થાય છે, પવનની ગતિ છે થાય, પણ દરિયો કોઈ દિવસ રુદ્ર ધારણ ન કરે. પહેલાં સાંભળો, તમે આ બોલો છો, રુદ્ર કેને કહેવાય કે ધરતીની માથે પાણી ભરી જાય એને રુદ્ર ધારણ કર્યું કહેવાય, જેને કહે કોપ ધારણ કર્યો હોય, સમજી ગયા તમે? હા, જેમ ભગવાન કૃષ્ણે કેમ વૈરાટ દર્શન કરાવ્યો હતા અર્જુનને, એ જ્યારે રૂપ ધારણ કરે ને તેથી કાંઈ ન રહીએ, તેથી પાણી જોઈ, એમાં બે વસ્તુ તરતી છે, એક ગીતા અને એક રામાયણ, સમજી ગયા ને? સમજો, સમજી ગયા, હું તો અપણ છો, હોય તમે બાકી મેળ કરી લેજો. એટલે ભલે બધા મીડિયાવાળા આવવાનો હોય, પણ અમુક તમે જે વાત કરો, સમજો, એક્શનમાં આવ્યાની વાત કરે. હવે કોઈક નાનું મોનું માણસ, કોઈ બે જી હતું કે ભાઈ હોય, એના ઉદરમાં બાળક હોય, કોઈ એના કોઈના છોકરા ભણવાઈ ગયા, ક્યાંક મજૂરીએ ભૂલાઈ ગયા, માણસ પેટનું કરવા માટે, અને આવો 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 તમે બોલો ને માણસને ભય બેસી જાય છે. અને હિંમત આપો, હા છે, વાવાઝોડું છે, સમંદર તોફાની છે, બરાબર છે, પણ આપણે એટલું કહેવાનું છે ભાઈ, બધા સાથ સહકાર આપો. દરિયાકાંઠે તમે દરિયાથી 8-10 કિલોમીટર આગાડીઓ, અથવા જો રહેતા ત્યાંથી નટી જાઓ, સરકાર બહુ સારી સેવા કરી રહી છે, જે આપણા દેશના જામબાજો છે, ધન્ય છે એને બાપ, એ સેવા કરી રહ્યા છે, એને સાથ સહકાર આપો. પણ આ રુદ્ર સ્વરૂપ બંધ કરો. રુદ્ર કેને કહેવાય કે જેને કહેવાય પળે કાર થઈ જાય એને રુદ્ર સ્વરૂપ કહેવાય, સમજાય ને? ભગવાન ભોળાને હાથે તાંડવ કર્યો હતો ત્યારે ધરતી મંડી તે શબ્દો આમ આમ થવા, કીધું કે આ દાદાને હવે કોક મનાવો ને, કે આ બધું હમણાં પાણી ભરી જાય છે માથે, ધરતી કર નાખી ખાંગી, સમજ્યા? એટલે એટલું કહેવાય કે ભાઈ દરિયામાં તોફાન છે, અત્યારે 10 ફૂટ 15 ફૂટ કે 20 ફૂટના મોજા છે કે 30 ફૂટના છે, તો આપણે એની બીક નથી રાખવાની, કારણ કે અત્યારે સમય છે. અત્યારે ચોમાવામાં હોય ને આડાદી આવે છે વાવાઝોડા, તો અત્યારે તેનો સમય છે. બીજી વાત કે એ જેનું કે સકુરીઓ દરિયામાં થાય છે, 3 વરસાદ આવે ને એ નહીં થાય, શું આવી છે? હમણે દરિયો શાંત થઈ જાય તો વરસાદ ન આવે, કારણ કે દરિયો છે એ એક હાહર્યું છે, સાગર છે, મહાસાગર, 999 નદીઓ એ બધી એમાં ભેળ્યું થાય, સત્યુ, સમજી ગયા ને તમે? નદીઓ 999 બધી હાહરમાં હમાય છે, દરિયો એનું હાહરો છે, સમજી ગયા? એટલે દરિયા દેવ છે, એને ભાગશાળી માણસ તો આમાં 11 એના વધાવે છે અને વધાવે છે, એમ દરિયો દેવ છે, બાકી પ્રાર્થના કરાય. બીજી વાત કે આપણું શરીર છે એમાં 80% પાણી છે, કેટલું? 80%, બાકી 20% જમીન છે, પણ જો એ જમીનની માલકો આપણે કોઈ ખોટું ન થવા દઈ, ખોટું કાર્ય ન કરી, તો વાંધો નહીં ના કર, કારણ કે 80% પાણી છે આ પૃથ્વી ઉપર, એમ આપણા શરીરમાં પણ પાણી જ છે, સમજી લ્યો. એમ આપણા જે 20% છે એમાં જો તમે સારું જીવી જાઓ, કોઈકનું માણસને તમે દાન આપો, કોઈ માણસને ફીના પૈસા આપો, કોઈ અત્યારે મહામારીમાં તમે ઉપયોગી આવો, કોઈનું તમે બાવડું પકડીને બચાવી લ્યો, આ બધા પુણ્યના જ રસ્તા છે. કોઈને મદદરૂપી થવું, આંગળી સીંધવી, હારા રસ્તા, બધા પુણ્યના રસ્તા છે, આ કરો. એમ આ ખાસ ધ્યાન રાખો, જ્યાં સુધી ધર્મ છે આ દેશની માલકો, ત્યાં સુધી દુનિયાની તાકાત નથી કોઈ વાળ વાંકો વાળી શકે, કારણ ધર્મની હારે વિજ્ઞાન જોડાણેલું છે. આપણે સનાતન ધર્મ આદિ અનાદિથી, એમ ધર્મ છે ત્યાં સુધી કોઈ વાંધો નહીં આવે. કીધું છે ને, ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો બધામાં માન વધે, અને આ બધું વધત વધત વધે જાય. પણ જો તમારું ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો માન ઘટે, માન ઘટ્યા પછી તમે સમાજમાંથી નીકળી જાઓ. એમ આપણે ધર્મ જાગૃતાય, ધર્મને આપણે માની રહ્યા છીએ 18 વર્ષ, જ્યાં સુધી આ દેશમાં ધર્મ છે ત્યાં સુધી દુનિયાની તાકાત નથી બાપ. એમ સરકાર બહુ સારું કામ કરે, મારે કંઈ એનું લેવું નથી, હું કારણને માનવા વાળો ચારણ નથી. ઘણા કોમેટુ કરે છે, કોમેટુ કરતા મુબારક, પણ તમે મારી પાસે આવો ખબર પડે, બાપુ પાસે આવો
બાકી વાત તો બધા કરતા હોય, પણ મારા હામ આવો ને કોમેટિવ કરીને કેમ દેખાડો છો? અહીંયા આવો ને, દ્રેવડ હોય મારી પાસે આવો. પણ કોઈ માણસ સારું કરતો એને આડો ન પડો. તમે વિચાર કરો, અત્યારે આ સરકાર કેવા પગલાં લઈ રહી છે, ડૉક્ટરની ટીમ, ખાતાવાળા, મિલિટરીવાળા, કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, સરપંચ, મંત્રીઓ, તમે વિચાર કરો, રાત દિવસ આમ સમાજની પાછળ લાગી ગયા છે. ખરેખર એ તો ધન્યને પાત્ર છે, બિરદાવાને પાત્ર છે. બીજા જ નહીં કે પણ હું ચારણ છું, હાથે હાથું કહી છું. અને બીજું, અમે ચારણ કહી ક્યાં જ્યાં ખોટું થતું નહીં, અમે જાહેરમાં કહી દઈએ, કારણ કે અમારે કોઈના બાપની ભીક જ ન હોય, કારણ કે અહીં કંઈ મૂકવા જ નથી દેતો, અહીંયા કંઈ લેતો નથી. આ ધોખા કરવાનું ધામ નથી, અહીંયા કોઈ લાગવગ નથી, અહીંયા 18 વર્ણમાનો છે. ધોખા કરવા હોય તો અહીંયા આવવાનું નહીં. હું જાહેરમાં કહું છું, મને આમ કર્યું, મને બોલાયું, બોલાયું, મારી કહેતા પહેલો તું મા પાસે આવ્યો તો કાંઈ ધોખા કરવા આવ્યો નેફા? એમ ધોખાનું ધામ નથી. અહીંયા આવીને ગતકુડિયા ઓછા કરજો, પોહાય તો અહીંયા મોગલે આવો, પગે લાગીને અહીંયા જાઓ. બાકી ત્યાં આપણે એમ થાય કે હારું માણસ દીકરા પગે લાગવા નથી આવતા, આ બધું જોવા આવે ગટકુડા કાઢવા. માન ક્યાં હોય જે આપણે અહીંયા 18 વર્ણને અમે માન દઈશ, આ કોઈ પક્ષપાત નથી. સમજી ગયા? અમે માયકમાં જે તમને માન આપી છે ને, આથી તમને બીજું કયું મોટું માન હોય કે માણા માણા દીઠો બાવડા પકડી ન કહીને બેહો ભાઈ બેહો ભાઈ. એટલે આવા છે ને, આવવાની જરૂર છે, એમાં કાગડાની જરૂર છે. હશો અહીંયા કાગડા હોય. બીજું, જે કઈ આ આઈનો પરિવાર છો, બોલી રહ્યો છો, જે તેને ખોટી કોમેટી કરીશ, બધા તમે આવી ગયા દીકરા મારા, સમજી લેજો. કારણ આ ચેનલ છે ને, સમજી લેજો, આ ચેનલ આખી ખાતાવાળા છે ભાઈ, આ ચેનલ આખી ખાતાવાળા છે. તમે જે જે બોલ્યા, શું કર્યો, બધાને ઉપાડ લેવાના છે, સમજી લેજો. કારણ કે ભગવાનના કરોડો સેવકો છે, પણ મારી મનાઈ થઈ ગઈ, ખબરદાર. સમજી ગયા? આ અમે આ સરકારી ખાતામાં છે, મોગલધામની ચેનલ, માસાપુરા ન્યૂઝ ચેનલ, સમજી લેજો. એટલે અમે આપણે જાણ કરી દીધી છે, અમે કીધું કોઈ પણ આવો વેડિયામાં ભડકાવ ભાષણ હોય, કોઈ પણ ધર્મનો વિરોધ કરતું હોય, કોઈનો ધર્મ દુભાવતું હોય, કોઈ ખરાબ શબ્દ બોલતા હોય, ગાળ બોલતા હોય, તેના પડદાફાશ કરો અને જાહેરમાં એને મેથી પાક આપો. આ મારો સવાલ છે, સમજી ગયા તમે? એમ અમારી આ ચેનલ છે ભાઈ, કઈ કેમાં દીધી છે તમે? આ ઓલી અમે દીધી છે ને તમે, આ કાલે પમદી તમે કેસ કર્યો, કઈ ચેનલ છે આપણે? ઓલી સાયબરમાં, તમને ક્યાં ખબર પડે, સાયબરમાં આ ચેનલ સાયબરમાં છે, સમજાવ. આવા 2-3 એના ધ્યાનમાં આવી ગયા છે અને જાહેરમાં 2-3 દેવાના છે. કારણ કોઈ પણ ધર્મનો તમે ન્યાય કરો, કોઈ પણ ધર્મને ગાળ ન આપો, કોઈ પણ વ્યક્તિને સંતોને ગાળ ન આપો, તમારી ઓકાત શું? ધાનના ધનરવા તમે બોલી શકો, 1% તમારી ઓકાત શું છે? દાદા ધો બાપુ પાસે આવો, અહીંયા આવો મારી પાસે દીકરાઓ, કારણ ચારણ બેઠો છે. હે વડાપ્રધાને વાંચી ને ટુકલા ઉકલા દેતા દે, આવા ગોરખો દિયા. પણ ધ્યાન રાખજો, જે કઈ સમાજ માટે કામ કરી રહ્યા છે એને કરવા દો, એને સાથ સહકાર આપો, સમજી લેજો. બોલવું બહુ સહેલું છે, કરવું અઘરું છે. તો સાયબરમાં અમારી આ ચેનલ છે, 2-3 કેસ થઈ ગયા છે, એ દીકરાને ઉપાડ લે છે. એટલે કોઈ પણ વસ્તુ બોલો તો 10 વખત વિચાર કરો, સમજી લેજો. ને જાહેરમાં છે ને મેથી પાક દેશે. કોઈ પણ તમે અપમાન ન કરો, કોઈ પણ તમે ગાળ ભેળ ન આપો, સમજી લે. અહીંયા ચારણ બેઠો છે, મને કોઈ શિખામણ દેવાની જરૂર નથી, હું આઈનો દીકરો છું. શિખામણ અમે બીજાને આપી, અમારે ન લેવાની હોય, અને હોય એવું કે ચારણ. એમ કરોડો માના સેવકો છે, ના પાડી દીધી બેટા, એવું કૂતરા ભય એનાથી જોવાનું નહીં. એટલે મેં કીધું આપણે સાયબરમાં જ છે, સાયબર વાળા આપણો ગોતી લે છે. હોય કરોડોમાં 1-2 કૂતરા હોય, એનાથી આપણે ધોખો ન કરાય, પણ એને પકડી લેશે, વાંધો નહીં. એમ વાવાઝોડું છે, એ વાવાઝોડાથી આપણે ભય રાખવાનો નથી. બીજી વાત, અત્યારે જે નાની નાની સંસ્થાઓ જે આગળ આવી છે, તો આપણે બધાએ કરોડો રૂપિયાના આધરણ મૂકી છે, કરોડો રૂપિયાના. તો અત્યારે તમે કરોડો ન વાપરો કંઈ નહીં, અડધા વાપરો, અડધા ન વાપરો તો પોણા વાપરો,
25% વાપરો, પણ અત્યારે હવે તમે કીટ બનાવી અને ગરીબ માણસોને આપો, આપો તો 100 તમે તો ગરીબ માણસોને આપો, વસ્ત્ર આપો, અન્ન આપો, ત્યાર ફૂટ બનાવીને આપો. અને ભાગશાળી સંસ્થાઓ અત્યારે આગળ આવી છે, નાનામાં નાની સંસ્થાઓ આગળ આવી છે. અને આ ગરીબ માણસને, જોકે મારા જેવો ગરીબ કોઈ છે જ નહીં, તો નાનામાં નાના માણસને અત્યારે પેકેટ બનાવી બનાવી અને પણ વેચી રહ્યા છે, જે ઠેકાણે ઠેકાણે જાય. આ કરો મોટું પુણ્ય છે, કારણ કોઈ માણસનું પેટ ધારવું મોટું પુણ્ય છે. બીજું કે સંસ્થાઓ બહુ સારી છે, તો નાની સંસ્થાઓ જો આગળ આવતી હોય તો મોટી તો કેટલી પડી છે, કેવા કેવા આપણા દેશની માલકો માણસો પડ્યા છે, એવા સંપ્રદાયો છે. તો જેટલું બને એટલું અત્યારે જે નાના માણસો છે, જે ટકનું લ્યાવીને ખાય છે, કોઈ ટકોટકનું લ્યાવીને જમે છે, એ માણસને આપણે ધ્યાન દેવાની છે. એને રાશન પુગાડો, એને અહીંયા કોઈ દવાખાનું હોય તો દવા પુગાડો, અથવા એને અહીંયા તમે જેને કહેવાય પાણીની વ્યવસ્થા હોય તો પાણીની વ્યવસ્થા કરી દો, અનાજની કરી દો, અને કરો જ છો, કારણ કે સરકાર બહુ સારું કામ કરે છે. મને વિચાર કરો, હું તો અભણ છું, પણ ટીવીમાં જોઉં છું બહુ સારા કામ કરી રહ્યા છે. પણ વસ્તુ હોય એટલી બોલો, વધારે જ ન કરો, સત્ય વાત કરો, કારણ કે ભય વસ્તુ છે ને, માણસ બી જાય. એટલે હું બધાને કહું છું, આપણે ગભરાવવાની જરૂર નથી, પણ આપણે સાવચેતી રાખવાની છે, ગભરાવવાની કોઈ જરૂર નથી. અને આદિકાળથી ના હાલ આવે છે વાવાઝોડા, તો આપણે એક જ સાવચેતી રાખવાની છે, કારણ કે આપણે હોનારત જોઈ લીધું હતું, એટલે બધા આપણે જાગૃત છે. પતરાના મકાન હોય તો હગાવાલાની વ્યૂ જવાનું, પતરાના મકાનો તેને ડાબી દો, કોઈ વાયરની લેન જાતી હોય, નીચે કોઈ કડપની ગંજી હોય તો એને હટાવી લ્યો, કોઈ સાપરું હોય તો હટાવી લ્યો. મકાન ઉપરથી કદાચ લેન જાતી હોય તો એ મકાનમાં ન રહેશો, હગાવાલાની આવી જાય. બીજી વાત, કોઈ કાચા મકાનમાં રહેતું હોય પતરામાં, તો આજુબાજુમાં કોઈ માણસ બંગલો હોય આ તે, તો એને પણ બોલાવી અને આશરો આપવો, એ પણ એક મોટું પુણ્ય છે. તો કાળ વયો જશે, કેણી રહેશે, સરકાર બહુ જાગૃત છે. અને તમે વિચાર કરો, આ વાવાઝોડું સકરી, અને વાવાઝોડા આમ જુઓ ને ઘરમાં જ આવે છે, આ તો બિચાર 12 મહિને આવે, પણ જે ઘરના વાવાઝોડા છે ને, એ બંધ જ નથી થતા ભાઈ. હં, સમજી જવાવાળા સમજી ગયા છે. એ કોકે કીધું કે વાવાઝોડું બહુ છે, એ કે આ નથી નડતું, ઘરના બંધ થઈ જાય ને તો આ અમને નડવાના નથી, આ બિચારે 2 દીક 3 દી રહેશે. પણ અને જે કાંઈ મોગલ કરશે સારું કરશે, પણ ભય કાઢી નાખ્યો બાપ, વાવાઝોડાથી આપણે ગભરાવવાની જરૂર નથી, પણ આપણે સાવચેતી રાખવાની છે. વાવાઝોડું જેમ બને આપણે, હું તો અભણ છું, ઓમાન ને ભાઈ, ઓમાન કોઈ જાય છે, હં પાછું ઈ ઈ ઈ એમાં એમાં એવું છે, નિહાળવું બહુ છે, ઘડીક ઓમાન કોઈ જાય છે, ઘડીક આમ જાય છે, ઘડીક આમ જાય છે, દિશા બદલે છે, પણ આપણે સાવચેતી રાખવાની છે. મારા હાવત મેં 3 દી પહેલાં કીધું, 2 દી પહેલાં કીધું વિડીયામાં, કે હિંમત એની કિંમત છે. તમે સોને મારા હાવત તો દુનિયામાં બધું મેળવી લેશો, પણ તમે ભય કાઢો, હિંમત રાખો, તમારા બટલાનું ધ્યાન રાખો. અને અત્યારે 2 દિવસ બહાર ગામ જવાનું હોય તો જવાનું બંધ રાખો, તમે જે કે યાત્રા કરતા હોય તો બંધ રાખો, કારણ કે અમે વિડીયો કાલ દીધો, જો આજ ઓછું માણ આવ્યું, શું કામ કે અમે અહીંયા ધર્મની ગાદીએ બેઠા છે, કારણ કે અમારે સરકારની ગાઈડલાઈનને લઈને હાલવાનું હોય. ચોખ્ખું કીધું બેટા, આ બધું બંધ થઈ જાય પછી આવજો, પણ જેને વિશ્વાસ છે મોગલ માથે, જેને બ્રહો છે, વિડીયો દીધા એ અમે એ આવ્યા, ભલે આવ્યા, પણ અમારી ફરજ છે, અમારે કહી દેવું પડે, એમ સરકારનું ગાઈડલાઈનનું આપણે ધ્યાન રાખવાનું છે. બીજું, આ નાની ઉંમર દીકરાની ગૃહમંત્રી આપણો ભાઈ હર્ષક સંઘવી, દીકરો નાનો છે પણ કેવું એનો, એની એની બુદ્ધિ તો જુઓ કેટલું કામ કરે છે. તમે વિચાર કરો, આખી ટીમ સક્રિય એને બનાવી છે, સક્રિય સક્રિય એટલે સમજી ગયા, 24 કલાક કામ કરે છે. તો આપણા લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, એનું પણ બહુ સારું કામ છે. એ કળયુગનો કૃષ્ણ છે ભાઈ મોદી, મારો અવાજ સાંભળજો, કળયુગનો કૃષ્ણ છે. જો હું ચારણ છું, કોઈ કારણને નથી માનતો, મારે કોઈ કારણનું લેવું નથી, પણ ચારણ છો બિરદાવું છું, કળયુગનો કૃષ્ણ છે નરેન્દ્ર મોદી ભાઈ, વિચાર તો કરો. એ માણસ કોઈ દી કોઈને કાંઈ કીધું નથી, ન બોલવાની માણસ બોલ્યું બોલ્યું છે, અપમાન કર્યા છે, પણ સમાજ જાગૃત છે, ઓળખી ગયા છે, મોદી તો મોદી છે.
હવે એમ કે છે મોદી તો મોદી છે ને, પણ મોદી કે કૃષ્ણ છે કળયુગનો. વધાવો મારા મોદીને, વધાવો મારા હાવતને, વધાવો. ધન્ય છે એની હાદપ તો જુઓ. હે તમે વિચાર કરો, 900 સાંસદો બેહે હસ્તિનાપુર. હા હસ્તિનાપુર છે, આ પાંડવોની રાજધાની છે. હા સંસદ ભવન મંદિર અને ઓલું ઊભી કરી માલિક શું કહેવાય ભાઈ, ધર્મનો દંડવત. વાહ વાહ વાહ. એ પાછો ભેળો પાછો પોઠિયો છે ને એ નંદી, ભોળાનાથ શિવનું વાહન. આમ ગણો તો શિવનો ગેડિયો, અમારી પાસે આમ ગેડિયો કઈ શિવનો. એમ તમે વિચાર કરો, તરમ તમામ ધર્મના સંપ્રદાયોને ભેળા કરી, ગુરુને ભેળા કરી અને પૂજાપાઠ કરાવ્યા તમામ જ્ઞાતિના ધર્મગુરુ. હા તમામ. પણ જો હું કોઈનું ખોટું તો લગાડતો નથી, હું કોઈનું દુઃખ નથી લગાડતો, પણ હું ચારણ છું, ધારું તો હું કહી શકું છું, લોકશાહી છે. હું ગાદીએ બેઠો, હું બહુ રાજી થયો નરેન્દ્ર ભાઈ મોદીએ તમામ ધર્મગુરુને ભેળા કર્યા, પણ અમારો ચારણ નહોતો, એ અમારી આઈ નથી અહીંયા. કાંઈ વાંધો નહીં. હવે બીજી વાત કરો ને તો ધ્યાન રાખજો, બીજું હું આજુ ફેરતો વાંધો નહીં. પણ એમ તમને માનશો બાપુને નથી ખબર, બાપુને એ ખબર છે, કારણ કે અમે વાત કરતા જ તો ધ્યાન બધું અમારું ફરતું હોય. એમ બહુ સારું કામ કર્યું છે તમે, અને 900 સાંસદો બે એવું ભવન બનાવ્યું છે. ખરેખર ધન્ય અને પાત્ર છે મોદી સરકાર. અને બીજી વાત, કામ સારા કરી રહી છે. અને અત્યારે જે પણ ટીમો કામે લાગી છે ભાઈ, નાનાથી માંડી મોટાથી માંડી, અને એક એક માણસ દીધ જેને કહેવાય ખબર અંતર પૂછે છે, તમને કાંઈ તકલીફ હોય. બીજું ડૉક્ટરની ટીમ, ડૉક્ટર એટલે ભગવાનનું પાત્ર છે. બીજી વાત, ડૉક્ટર માથે આપશકો ન નાખજો ભાઈ, હું બહુ વિરોધ કરું છું. ડૉક્ટર ભગવાનનું પાત્ર છે, ડૉક્ટર ઉપર કોઈ આપશકો ન નાખશો ભાઈ, કારણ કે આપણા ધાંડલા ફૂટી ગયા ને તમે બીજામાં શું કામ આપશકો નાખો. ડૉક્ટર કેટલું તમે ધ્યાન રાખો, ફાટક બંધ હોય ને 1.5 કલાક મોડા જાઓ ને કેસ ખલાસ થઈ જાય, પછી ડૉક્ટર શું કરે? ભાઈ શું કરે? ડૉક્ટરે બચાવ્યો ને ભાઈ, ડૉક્ટર શું બચાવે? ડૉક્ટરે તમને કીધું કે ભાઈ 10 મિનિટ મોડા આવ્યા તમને, કેસ બચી જાય. ડૉક્ટર ભગવાનનું રૂપ છે, કારણ ધર્મની હારે વિજ્ઞાન જોડાયેલું છે. એમ આ ખાસ ધ્યાન રાખજો બાપ. તો ડૉક્ટરની ટીમો પણ કામે લાગી ગઈ છે, ખાતાવાળા મારા જાંબાજો પણ કામે લાગી ગયા છે. હે એનડીઆરએફની ટીમ, એનડીઆરએફની ટીમ, યોદ્ધા મિલિટરીવાળા, તમે વિચાર તો કરો, આ દેશ માટે આજ યોદ્ધા ખરા પગે ઊભા છે. ગામના સરપંચોથી માંડીને ઉપસરપંચોથી માંડીને ગામના જેને કહેવાય નાના નાના માણસો બધા છે, એમ લાગી ગયા. ચાલ એક ભાઈ માણ આવ્યો, ભાઈ મને કે બાપુ મારા ગામની માલકો આજે કંપનીવાળા છે, શું એ કે બધાના ઘરે બબે દીનું રાશન બાંટવાના છે. હું ખૂબ રાજી થયો, ધન્ય છે આ માણાને કીધું. મેં કેમ કે બાપુ તારું વાવાઝોડું છે ને, તમારા ગામમાં એવા 50 હો ઘર દુબળા હોય ને તો ઘરે ઘરે જાય ને 5-5 દીનું રાશન આપશે, વસ્ત્ર આપશે. આ ધન્યને પાત્ર છે. આ આપણે સાંભળી છે, મજા આવે છે, મને બહુ મજો આવે છે બાપ. કોઈ પણ ગરીબ ઘરની દીકરીને ફીના પૈસા ભરી દો, આથી મોટું ફૂન કે તઈ જ આ દેશ નભી રહ્યો છે, તઈ જ આ દેશ નભી રહ્યો. જો અમારા બેઠા અશોકદાનભાઈ એનઆરના ભાઈ મોટા, નામ કંઈ નહીં દો બાપુ, દુબળા ઘરની દીકરી હતી, ફીના પૈસા નહોતા, તો મોગલની કૃપા થઈ તણે ત્રણ દીકરીની 12 મહિનાની ફી ભરી દીધી. આપણાથી લેંઘાની નાડી નથી લેવાતી નાડી. આ મોગલ કારણ આ આ આનું ફળ તમને મળે મળે ને મળે. પછી આવા દીકરા મારા હોનાર આવે ખરા, હે આવી આવી રોગશાળો આવે. આવવાનું કારણ એક છે કે આપણે ઝાડનો વંશ કાઢી નાખ્યો, ઝાડનો વંશ. આ મોટા મોટા માણસ જો ઝાડ વાવે, ઝાડ ફૂલવાળા નાના નાના, અને પાછા દેખાને દુકાને કે અમે વાવી છે, એ વાવીને જાય ને 5માં દી હુકાઈ જાય, કારણ કે પાણી કોઈ રેડતા નથી. તમે ઝાડ વાવો, આ તમે વર્ષોથી ઝાડ વાવતા હો, મેં એ ઝાડ નથી પાડ્યું હજી, પણ તમે ઝાડ એવા વાવો, ઉમરા વાવો. ઉમરો જે છે ને, ચાર ધામની જાત્રા કરો, ઉમરો થડથી ડાળ હતી લાગે, એમાં પક્ષીઓ બહુ ખાય ઉમરાને. ઉમરા વાવો, બહુ પુણ્ય છે. પીપળો વાવો, વડ વાવો, જે આ આ આ વડ છે એની 1000 વર્ષની આવજ છે, એ ઋષિ છે. પીપળાવાળો ઉમરા વાવો, ગુંદા લીમડા પીપર હવન સવન
गुंदा गुंदियो आवाज आड़वावो तो आ देश नु पर्यावरण नु जतन करशे। बाकी ओला कोना काफर ने काटो एटले दा आम होना रथाय एटले दा बधा तोफान आवे छे। जो झाड़ होय तो आम थाय पर्यावरण नो आपणे नाश करी नाख्यो छे। पर्यावरण क्या रह्यो भाई? भगवान कृष्ण तमने खबर गेडी दड़े रमता था अने कीधुं हूँ जाइने दड़ो लियाओ अने काळिया नागने नाथी ने आवता रिया अने दड़ो लईने आव्या अने आपने हूँ कीधुं हूँ दड़ो बूढ़ी गयो लेवा दड़ो कोई दी बूढ़े ભગવાને એમ ન કીધું હું ખુદ ભગવાન છો છતાંય એમ ન કીધું કાળિયા નાગને મેં નાખ્યો। આ તો પછી ખબર પડી કે કાળિયો નાગ જે ધરામાં રહેતો હતો એ પાણી માણા તો નહીં પણ પશુ પિતાને તો પક્ષીઓ મરી જતા। આવો કોબરો ઝેરી હતો એને હટાડી મૂક્યો ભગવાન કૃષ્ણએ, કાઢ્યો અહીંયાથી નીકળ। તો આપણે આ નદીઓમાં કોબરા ઠાલવી રહ્યા છે, નદીઓમાં કેમિકલ આવ્યા ઝેરી પદાર્થો। તમે વિચાર કરો આ નદીઓ એટલે સતી છે, આ દેશની સતીઓ છે, એક ભવાનીઓ છે। તમે જાઓ આ તમે ભરૂચની બાજુ જાઓ, કોણ છે બધી ભગવતીઓ છે બધી નદીઓ એક પછી એક। તમે જુઓ નર્મદા, મહીસાગર, કેટલી સાબરમતી, આ ભાદર કેવી નદીઓ છે બાપ, હોલ માતા, મસો નદી, કેટલી કેટલી દીકરીઓ છે પણ તમામ દીકરીઓ પિયર પહાડમાંથી ઉતરી છે અને હાહરીઓમાં હમાઈ ગઈ છે। 999 નદીઓ આવી તો ક્યાંક છે દરિયામાં હમાણી છે, અત્યારે દરિયો ઊણો થઈ જાય, સમજી લ્યો તમે, પિયર પહાડમાંથી આવી છે નદીઓ, સમુદ્રમાં હમાણી, હમ સમુદ્ર એટલે એનું હાહરું થાય એમાં હમાણીઓ છે પણ કોઈ દીકરી હાહરિયામાંથી પિયર તરફ નથી ગઈ, સમજી લે। એવી એક થી બે દીકરી છે કે જેથી પિયરના જાડવા નથી જાય, એક જગત જનની મા જાનકી સીતાજી એ પાછા ફરી જનકપુરના જાડવા નથી જોયા, એને પણ એક નદી અને ભવાની કહેવામાં આવે છે બાપ, એ પણ પિયરના જાડ નથી જોયા। આવી ક્યાંક નદીઓ બાપ હમાઈ ગયું છે તે જેને પિયરમાં પાછી નથી ગઈ એમ આ સમજો। તો આવું તમે જે ઝેરી પદાર્થ ઠાલવો છો આજુબાજુના કૂવા બોર હોય એ પાણી એમાં જ આવી છે, પછી એ પાણી પીવાથી માણસને રોગ થાય છે, મોલ બગડે છે, જમીન બગડે છે, પછી માણસ આપઘાત ન કરે તો કરે શું ખેડૂત માણસ। અને બીજી વાત મને બોલવા દો ભાઈ, આ એગ્રોવાળાને ખાસ આદેશ, કોઈ પણ વરણનો તમે કિલ્લાના 500 નહીં પણ 1000 વધારે લેજો, 2000 વધારે લેજો, પણ તમે 500ના લોભ માટે, 500ના લાભ માટે થઈને હામલા માણાનું 10 લાખનું નુકસાન ન કરશો। કારણ કે એક તમે જો ડુપ્લિકેટ બિયારણ ખેડૂતને આપશો ને તો વર્ષ નહીં રહે, શું કામ કે જગતનો તાર તમારી પાસે મોઘા ડાટ બિયારણ લઈને વાવતો હોય, વાવ્યા પછી એના કોટા નીહરે, કોટા નીહર્યા પછી વિચાર કરતો હોય કે આમાં હું મારી દીકરીનો કરિયાવર કરીશ કે દીકરાના લગ્ન કરીશ, ફલાણા માણાનું દેણું ભરીશ, મકાન બનાવીશ, એ વાવે એટલે એને ક્યાંક જેને કહેવાય હયની માલકો આનંદ હોય, કપા થાય, કલા કલા થતો એના આત્મામાં નાદિક મારો કપા ઊભો છે, પણ એ કપાને માલકો રોગ આવી જાય અને જેને કહેવાય જેને કહે ફાલ આવવાનો બંધ થઈ જાય, આવક બંધ થઈ જાય, એ છોડ ખોટો પડે તેથી એ જગતના તાતની હા લાયક છે તેથી આપણો દીકરીઓ દીવો નહીં રહી, સમજી લેજો, જગતના તાતને સાચી વસ્તુ આપો, ડુપ્લિકેટ ન આપો, લાઈવ દ્વારા બોલી રહ્યો કે જગતનો તાત કે લોહી તો પાડે, પરસેવ તો પાડે પણ લોહીના પરસેવા પાડે છે જેને કહેવાય, અને એ માણા રોતો નથી હો, એ આહુડા પી જાય છે જગતનો તાત। ખેડૂતને તમે દવા આપો તો સારી આપો, બિયારણ આપો તો સારું આપો, પણ એવું આપો તમે કદાચ 5000 વધારે લેજો, કારણ 500 રૂપિયાના લાવો લોભ હાટ થાય તમે હામલાનું 10 લાખના પાળાને ન બગાડો એની હાય તમને લાગી જાય છે, સંતાનો નહીં રહે, કેટલો ભ્રષ્ટ વેડો જે વિચાર તો કરો, હજી ફાલ આવ્યો ન આવ્યો રોગ આવી જાય, વળી દવા સાથે, દવા ઠેકાણા વગરની હોય, આ લઈ જાઓ, આ લઈ જાઓ, ઓલી લઈ જાઓ,
દવા સાટી સાટી એનો પાળો આખો 10 લાખનો 5 લાખનો ફેલ થઈ જાય. એમ એને તમે સારી દવા આપો, સારું બિયારણ આપો, રૂપિયા તમે 2 ગણા ને 5 ગણા લ્યો, પણ એને બિયારણ તમે સારું આપો, જગતના તાતના નિહાકા મને તમને લાગી જાય છે હું ભેળો છું. અરે ડુપ્લિકેટ બિયારણ તમે ઠોકી દો છો, જગતના તાતની આયુ લાયક છે ને સુનવાની સિવાય બીજું આવશે નહીં કાંઈ. પછી આ ખીજાય છે, પછી તમે કહો છો ને દરિયામાં રુદ્ર સ્વરૂપ, રુદ્ર સ્વરૂપ જોયું નથી. સમજા, રુદ્ર સ્વરૂપ લે છે ને તેથી તો બધું પલાળી બંબોળ કરી નાખશે ધરતીને આમ, તેથી પાણી જશે, પછી પાણી સિવાય એમાં નહીં હોય કાંઈ. સમજી ગયા ને? પછી એમ જ કહેવામાં આવ્યું છે, 50 કરોડમાં પાણી રહે, પછી પાણી સિવાય નહીં દેખાય. તો જગતના તાતને તમે સાચા બિયારણ આપો, ભલે તમે રૂપિયા વધારે લ્યો પણ ટકોર કરીને આપો એને ગાલ્યો. અને હું ખેડૂને કહું છું, ભાઈ તમે બિયારણ લ્યો ને તો લખાણ લઈ લેજો કે ભાઈ મારો આ 5 લાખનો પાળો ફેલ થાય તો હું તારી પાસે 5 લાખ લઈશ, એટલે ડુપ્લિકેટ બધાય બંધ થઈ જાય. આવું કહો ને, પાછા હું ખાતરી આપું છું, ઉગે ઉગે તેમ નહીં ખાતરી છે, અડબા ભાઈ ઉગેશ. પણ એને એમ કહો કે ભાઈ મારો આ 10 લાખનો 5 લાખનો 15 લાખનો 20 લાખનો વધારે બોસો આ પાળો ન બગડે એની ખાતરી દે, નહીં દે દે છે. ફોની તમે 1 કરોડનું હોનું લ્યો, દેવા જાઓ છો કે મારું બિલ લાવો, આપણે કે બિલ ખોવાઈ ગયું તો નહીં લઈ, ખબર છે ને મારું જ બનાવેલું. કારણ 1 10 પૈસાના કાગળિયાની કિંમત છે, તમારી જીભાની કિંમત નથી. આથી તો સમાજમાં બીજો મોટો કોરોના હોય કયો બાપ, જીભાની કોઈ કિંમત નથી. અભી બોલ્યા ને અભી ફક, બોલો તો વિચારીને બોલો, સાચું કયો, સમજી ગયા ને? એમ 18 વર્ષને મારો આદેશ છે, બાપ ભય કાઢી નાખજો, તમારે ભયમાં રહેવાનું નથી મારા હવત. પણ આવા તો ક્યાંક અમારા જીવનમાં વિયા ગયા હોનાર હતા બાપ, ક્યાંક દેશી નળિયા ઉડાડી નાખતા. અત્યારે ધાબાવાળામાં તમે મોજ કરો છો, તો કોઈ માણસને ઉપયોગી બનો, કોઈ માણસને તમે મદદરૂપી બનો, કોઈ માણસને દવાખાનામાં ઉપયોગી બનો. અને 108 ગામડે આ સરકારે પુગાડી, ધન્ય છે મોદીને, વધાવો મોદીને. મોદી આજ મારા મગજમાં નહીં જાય ભાઈ, ઘરે ઘરે 108 પુગાડે, આમ કરે ભાઈ 108 કે હા આવ્યા, ધન્ય છે બાપ. હું કોઈ કારણે નથી માનતો, પણ સારા કામ કરે મને મજો આવે. પણ ઘરે ઘરે કેવા આમ ફોન કર્યા ભેળી ગાડી આવી જાય, એવા રોડ રસ્તા. બીજી વાત, કોક કરતો ને એને કરવા દો, આડા ન પડો, સમજી ગયા ને? આડા ન પડો, ડાબુડિયા ન થાવ, ખહુડિયા ન થાવ, માં હા હોય એમાંય જરૂર છે. કોક કરે એને સાસ ચકર આપો ને, આ ન કરો. એમ જે કામ કરે છે બહુ બધા સારા કરી રહ્યા છે. અને કદાચ છે ભાઈ મારી વાત સાંભળો, આપણે 5 જણા હોય તો હરખા ન રહ્યો કે આખો દેશ છે. આ તો 140 કરોડની વસ્તી ભાઈ, હાસવી તો ખરીને. એમ કોઈ માથે આપશે કોનો નાખો બાપ. બીજી વાત, સનાતન ધર્મને લઈને આચરણ હાલવાળો છે, આદિ અનાદિથી હાલ્યો આવે છે. તો ભારત દેશ એક માં કહેવામાં આવે છે, સનાતન હિન્દુ ધર્મ છે, ભારત દેશ એક રાષ્ટ્ર છે બાપ, એક આપણો સનાતન ધર્મનો દેશ છે. શિબી રાજા, હરિચંદ્ર, આહા કેવા દિલીપ, રામ, ગોપીચંદ, ભરતરી કેવા કેવા થઈ ગયા. આ આ આની જરૂર છે બાપ. પાસે યોગી એવો છો ભાઈ, એ બધા ધર્મને હાલી નાલે છો ભાઈ. યોગી યોગીને વધાવો મારા હવતને, યોગી બધા ધર્મને લઈને હાલે છો તમામ. એ કે મારી પાસે કોઈ વરણ નહીં હાલે, ગમે વરણ હોય છે ને ગુનેગારને હું સજા આપીશ આપીશ ને આપીશ. ધન્ય છે યોગીને, ધન્ય છે ભગવાન ધારીને, ધન્ય છે ભલામણા. પણ મને મોજ આવે તો બોલું, હું ચારણ છો ને કે એ હોય હવે અમે કહી દઈ. કારણ કે હર ભજું હક બોલવું, દોનો બાતા વલ, ઈન અને ઉતરેની આઠો પર અમલ. યોગીને કામ એ ધર્મ માટે કામ કરે છે, એને અમે બિરદાવી છે. પણ 18 વરણને લઈને હાલે છે,
એની પાસે કોઈ પક્ષપાત નથી, ઉચ્ચ નીચ નથી, ભેદભાવ નથી. ચોખ્ખું કહેશે, ગુનેગાર હશે ને હું મૂકીશ નહીં, કોઈ પણ વરણ ન હોય, આપણે મજો આવે છે એમ કોઈ પણને સાથ સહકાર આપો, પણ આપશે કોસા નાખો. 18 વરણને મારો આદેશ છે. આજે મંગળવાર છે અને જે કોઈ મંગળવાર ફરવા નથી આવ્યા છે, કા જવા નહીં મળે આવી નથી શક્યા, એને મારો આદેશ છે, તમારો મંગળવાર મોગલ ઘરે બેઠા માની લેશે. બાપ નરેન્દ્રસિંહ આવવા દો. આવો બાપ, અંદર આવો. આવો બાપ, અમારા મોગલધામના સેવક છે મા. હા, એ કે બાપુ આ નહીં હાલે, નાખો બીજી મોટર. મેં કીધું અહીંયા ક્યાંય છે જ નહીં, મને કે હું બેઠો છું, નાખ દીધી મોટર. તાળી જ વધારો બાપ, દાન કરે એને જ વધાવો, મન ન વધાવો ક્યાંય નહીં. હું માગીને બીડી પીવું છું, પણ એની નોંધણી અમે લઈશ અને કાંટો કાંટાથી નહીં રહે. મોગલ એમ કહે છે કે બેટા કોઈએ કાંટો કાઢ્યો હોય ને આપણો, તો પહેલાં ગણ યાદ કરો, અવગણ તો માણા માતરમાં છે મા. મારા મોટા મોટો અવગણ છે, લ્યો. એક તો હાથું કહું છું અને બીજો રૂપિયો નથી લેતો, એ મોટો અવગણ. એ કે આ માહણીઓ મરી જાય ધારું, માહણીઓ કહે છે. તમે હું ગોરખોદી આવું મને કહેશો, મોત થશે તું મરી જાયશ. હું કેદી મરી, જેથી અહીંયા એક રૂપિયો લઈશ ને તેથી આ ચારણ આ સિંહાસન નહીં હોય બાપ. મારા હવાબ કેટલાય ગોરખોદી આ વાતો ઠોકે છે, ઠોકવા દો ને. અહીંયા ચારણ બેઠો આઈનો પરિવાર, હે, રોજ 10 લાખ અહીંયા મૂકી જાય છે. અને રૂપિયા કોણ માગે? ભિખારી માગે, ભિખારી આપે આઈન માગે એ ભાઈ. અહીં આવે કોઈ દીકરો મારો કરોડો રૂપિયા લઈને લાઈવ બોલું છું, આવો 25-50 નહીં, કરોડો રૂપિયા લઈને આવો દીકરાઓ, ખબર પડે બાપુ આગળ. બાકી જો બાપુ બીડી માગીને પીવે છે, જો લુગડા કોક પહેરાવે છે, મકાને કોકે કરાવી દીધું, ગાડી કોકે લઈ દીધું, મોજ કરું છું. પણ અહીંયા રોજના 10 લાખ આવે છે મારી પાસે, ઓછામાં ઓછા કરોડો રૂપિયા લઈને દીકરો આવે જ ખરો અહીંયા પણ મારી પાસે. મીટ નો મંડાય બાપુની હામી, મીટ નો મંડાય, ધુરુજવા માંડે કે વયું જવા હે આથી. ઈ મોગલ બેઠી છે, આવે કોઈ 25-50 નહીં, કરોડ રૂપિયા લઈને આવે દીકરો મારો, ન લઈ જાય તો હવનમાં નાખી દઉં છું જાહેરમાં. પણ સાચા સંતો પડ્યા છે જૂનાગઢમાં બાપ. અમારા ઇન્દ્ર ભારતી બાપુ, એટલે આપણે શું બિજારી ભાઈ દરબાર છે શેરનાથ, આ હા કેવા બેઠા છે આપણા. ઓ બાપુ, જેને કામ આપણે ભાઈ રાજસ્થાન આનંદ મુનિ બાપુ, મને નામ આવડતા ન આવડતા, પણ કેવા સંતો બેઠા છે બાપ, કે જે આપણા આશ્રમના ગાદીપતિઓ બેઠા છે. ભલા મારા નાની નાની ઉંમરું છે, પણ મારા અને તમારા માટે જેને ધૂણા જાગૃત રાખ્યા છે, જેને કહે મારા અને તમારા માટે નહીં, આખી સમાજ માટે નહીં, આખા દેશનું રક્ષણ કરવા અને સુખી રાખવા માટે થઈને આપણા સાધુ સંતોએ જેને કહેવાય કે ધૂણા રાખ્યા છે, યજ્ઞ રાખ્યા છે અને અનુષ્ઠાન કરે છે મારા અને તમારા માટે. આવા બાપ સંતોનું ધ્યાન રાખો તો દેશની માલકોર ખોદી દુકાળ નહીં પડે. આવા સંતો પડ્યા છે બાપ. આવો ઘરની ગરવા ગિરનારની ગોદમાં, આવો કચ્છમાં, આવો તમે રાજસ્થાન, આવો હરિદ્વાર, આવો અમરનાથ, હિમાલય હજી પડ્યા છે સંતો. જો સંત ન હોય ને તો હાજે રાહા તાળ જાય. હે મોદી હમતા હતા કે સનાતન ધર્મના ગુરુને મારે, કારણ કે ગુરુ તો ગુરુ છે બાપ, સમજ્યા, આને ગુરુ કહેવાય. એમ એ હાથી સલાહ દે તમારામાંથી બુરાઈ લઈ લઈએ અને હાથી સલાહ દે પુષ્પરૂપે બે શબ્દ, એ ગુરુ છે આપણો. એમ ધન્ય ને પાત્ર છે આવા સંતોનું ધ્યાન રાખો, ભગવાધારીનું ધ્યાન રાખો, ભગવાધારીને રાજી કરો તો તમારે ક્યાંય જવાની જરૂર, કારણ કે મારા તમારા માટેની જેને કહેવાય ધોળા જાગૃત રાખીને બેઠા છે, યજ્ઞ જાગૃત રાખીને બેઠા. આવા સંતોનું ધ્યાન રાખો, એને હાચવો અને એનું ધ્યાન રાખો તો એના આશીર્વાદ તમને ફળે ફળે ને ફળે. આશીર્વાદ દેવાની સીધ નથી, દેવાઈ જાય. એમ અત્યારે તમે વિચાર કરો, મને બહુ મજો આવે છે, પાછો મોદી કરી વળું છું, પાછો વળું છું ભાઈ. હવે આ વાવાઝોડાને હજી વાર હતી અને આ બધા બેઠા જો, આ અમારા વિરેન્દ્રજી ભાઈ કેમેરો કરીને ભાઈ, એને શરમ આવી છે, મને નહીં આવે. જો 5 દિવસની વાર હતી વાવાઝોડાને, આવે આગતરી તૈયારી કરી બધાએ કે બાપુ અમારે તૈયારી કરવી જોઈશે, કેવો નાનો માણસ છે, શું એની પિસ્તી છે, બધી ગણતરી કરીને વસ્તુ મંડ્યા દેવા. બાપ બધાઓ તાળી થઈ, એની જરૂર છે સમાજમાં.
આવા માણસ જે કામ કરે એને તમે બીજું કાંઈ નહીં, એને સાથ તો આપો પણ એને પસાડવાની વાત ન કરો. હું ચારણ છું, હું હાચું કહું છું માં. એમ આવા જે પણ દેશમાં ઉપયોગી છે જે જે આ સરકાર તો ખરેખર મન બહુ વાલી છે. હા, મન વાલી છે અને યોદ્ધા એવા છે માના, 18 વરણ બહુ સારું કામ કરે છે. તમે વિચાર કરો, ગામડે ગામડે 108 ફોન કર્યા પછી ટૂંક દઈને ભૂગી જાય બીમારી, કોઈ કેન્સલ, કોઈ ડિલિવરી. એ તમે વિચાર કરો, બહુ સારું કામ છે. પાણીના ટેન્કરો, દવા, ડોક્ટરો, અનાજ, ધન્ય ને પાત્ર છે આ સરકાર બાપ. ખૂબ હું રાજી થાઉં છું. બીજી વાત હોય એવું હું કહું છું ભાઈ, પણ બહુ આ આ સરકાર બિરદાવવાનું પાત્ર છે બરાબર. પણ હું અહીંયાથી ને માને કહું છું, માએ બધાને તું રક્ષણ કરજે. અને બીજું હું કહું છું બાપ, જે જે તમે સેવા આપી રહ્યા છો 18 વરણ, સમજી લેજો મોગલ તમને આશીર્વાદ આપે આપે ને આપે જ. બીજા આપે ન આપે પણ આ વડવાળી તમને 18 વરણ આપે છે. અને માને એક કહું છું માં, જે તારા દીકરા જેને કહેવાય વાવાઝોડું છે એમાં ખતરામાં જે સેવા કરી રહ્યા છે દીકરા દીકરીઓ 18 વરણ, માં તું એને શક્તિ દેજે ને તાકાત દેજે, એનો વાળ નો વાંકોડો દેતી માં. એક માણસને ઉમંગ છે સેવા કરવાનો, તો એ ઉમંગ માતાજી એની કાયમ રાખે અને પણ આફતમાં આવીને આવી સેવા આપે. જોકે આફત હું તો ભાળતો જ નથી હો ભાઈ, નથી ભાળતો આફતના. લાઈવ દ્વારા બોલાઈ ગયું મંગળવાર છે, શું કરું ભાઈ, આફત નથી. પણ આપણે જાગૃતતા રાખવાની છે. હ, હું આ દ્વારકાનો નાથ બેઠો છે બાપ, આ કચ્છની ધણિયાણી બેઠી છે, અહીંયા મણિધર મોગલ વડવાળી બેઠી છે, હે પાવાગઢના ડુંગર માથે મહાકાળી બેઠી છે, સોટીલાના પહાડ માથે ચામુંડા બેઠી છે, અહીંયા ગળધારાની માલકરમાં ખોડિયાર બેઠી સીમાડા ડાબી આવા દે. અને કદાચ આવશે ને તો તમારો વાળ નહીં વાંકો વળે, પણ આપણે સાવચેતી રાખવાની છે, એટલું ધ્યાન રાખજો. સાવચેતી હો, પતરા ઉડતા ને પછી એમ ન કે માં નહીં ઉડવા દે, એની માં પાણો જ મુકાય. સમજા, માં એમ નથી કહેતી ભલે બેટા આમ તને જ માં પાણો જ મુકાય, કારણ કે પાણો ન મૂકો ને તો ઉડીને આવે માથામાં. એમ આ ધ્યાન રાખો, અણીનો સૂકો હો વરો જીવે, પણ હિંમત રાખો બાપ, હિંમત એની કિંમત છે. વાવાઝોડું એટલે ભય, ભય કાઢો, બહુ સારી વાત છે. અને નાની નાની સંસ્થાવાળા મોર આવી અને બધાને ફ્રૂટના પેકેટ બનાવી બનાવી નાના ના નાના માણસના ઘરે પુગાડે છે, મોટી સેવા છે. આ દેશમાં કોઈ દુકાળ ન પડે જો આવી સેવા કરશે ને બાપ, તો આવા કદાચ છે શું કહેવાય વાવાઝોડા એક નહીં બે નહીં કદાચ હો આવે ને તો હટાડી દેશે. આવો ધર્મ છે ને, જેને કહેવાય પૂન કરવાનો, કોઈ આશીર્વાદ લેવાનો, પેટ ઠારવાનો ઓકાત નથી વાળ વાંકો વાળી શકે. કારણ કોકનું પેટ ઠારો તો મોગલ ઠારે, એમ કોઈ પણ પેટ ઠારો તો મોગલ પેટ ઠારે, આંગળી સીધો તો પૂન છે. પણ ભય કાઢી નાખજો, જેને કહે ઓમાન કોઈ જાઈ રહ્યું છે ને વળી પાછું લમણા વાળે છે, વળી ઘડીક આમ લમણો વાળે છે ને આમ વાળે છે ને આમ વાળવા દો, પણ આપણે સાવચેતી રાખવાની છે. આપણે કોઈ જાતની ગાફલતમાં રહેવાનું નથી. માણે કીધું છે જાગતો માણા હોય તો વાંધો ન આવે, એમ જાગતું રહેવાનું છે. એટલે જાગતું એટલે આમ નહીં, મનથી જ જાગતું રહેવાનું છે, સમજી ગયા ને. જાગતા રહેશો એટલે વાંધો નહીં આવે. સાથ સહકાર બીજાને આપજો, વાવાઝોડું તમારો વાળ નહીં વાંકો વળે ને કંઈ થાય છે નહીં, અને કદાચ થાય તો સરકાર બેઠી જ તમને પાસે મદદ એ કરી દેશે, સમજી ગયા ને. એમ સરકારનું આમે તમે ધ્યાન દો, એને સાચી વાત કરો, ખોટી વાત કરો નહીં. અને નુકસાન તો દે છે, મને પોતાનું નુકસાન દીધું લ્યો. મને કે બાપુ કાંઈ પણ તમને અહીંયા તકલીફ પડે કહેજો, આમ પોગી જાયજો. આ આ આ મને મોટું હાથી દાન બીજું કહ્યું હોય મારા હવા જ આ સરકારને વધાવો. બાપુ મોગલ ધામે પતરા છે, કદાચ છે પવનની ગીતા છે, કારણ કે 50 ફૂટનો ઠોરો છે. અને બાપુ કોઈ પતરા ઉડી જાય આ તે તો અમને કહેજો, અમે બેઠા છીએ હો બાપુ. પણ માણસને સાવચેતી રખાવજો, માણસને હિંમત આપજો. આ બધાએ મને એ કહે છે તો મારે ક્યાં કાંઈ બોલવાની જરૂર છે, સમજી ગયા ને. હામે થઈને કહે છે બાપુ કાંઈ ન એવું થવા દે, થાય તો અમે બેઠા છે. તો આથી મોગલ નહીં તો બીજું હોય શું બાપ, હે અમારાથી તો લેંઘા લાડી નથી લેવાતી, સમજી ગયા ને. એટલે સરકાર બહુ સારું કામ કરે છે, હું સરકારને ખરેખર ધન્ય અને પાત્ર માનું છું બાપ. પણ બને એટલું આ સરકારની જરૂર છે, સમજી લેજો. હું કોઈ કારણને નથી માનતો,
પણ આ સરકારના રોડમાંથી હું ગાડી લઈને જાઉં છું ને, આંખ બંધ કરો ને ઉઘાડો ગાંધીનગર લે વિચાર, પાણી ન હલે. અમે હમણે ગયા હતા, ક્યાં ગયા હતા ભાઈ આપણે? વાવ, ઠાકોર સાહેબને અહીંયા ધન્ય છે ઠાકોર સાહેબ. અમે અહીંયા ગયા હતા, મેં મને કે બાપુ વાવ આવી ગયો રે એટલી વારમાં, કે હા. પણ કીધું એ કે થોડી જગ્યાએ એલું કામ હાલતું હતું ને રોડનું, થોડી જગ્યાએ ઓલો રસ્તો હતો, પણ પેટમાં પાણી નહોતું હાલતું. હું ની હિરત રોડ એવા, હા અમુક જગ્યાએ હતા, પણ શું કામ હાલતું હતું, રોડ તોડેલા આવતા કામ હાલતું હતું. ધન્ય એમ થયું કે વાહ સરકાર વાહ, અમારાથી લાદી નથી બદલાતી. મોટી રોડની વાત કરે, આ વડાપ્રધાન નહીં હાલે તો તું જાને, તારાથી તો હાલશે ને. હવે તું તારા છોકરાને સડિયું લઈ લે તો બસ, અહીંયા મોદી હતી ક્યાં તું જાશ, સડિયું લઈ લે, છોકરાના સંઘર્ષ કરી લે, પાંચ દિનો દાણા લઈ લે, મોદીનું કામ બરોબર નથી તો તું જાને. અરે આવાય હોય આને ખહુડિયા કહેવામાં આવે છે, સમજી ગયા ને દેશી ભાઈ સાહેબ. તો સરકાર બરોબર કામ કરે છે, એના મોગલના આશીર્વાદ છે, અને પરંપરા સરકાર કામ કરે અને પરમ કરે, આવા નવા કામ કરે, નાવી નાવી સેવા આપે, એવા મા મોગલના આશીર્વાદ છે બાપ. વધાવા મારા મોદી સરકારને તાળીથી. અને હવે આજ મને મોજ આવી ગઈ છે, 24મી કીધીશ ભાઈ, મોદી તો સેન છે હો, હા હા, 2024 મોદીનો વિજય છે. લાઈવ દ્વારા કરો ટેપ. આ બોલાઈ ગયો ભાઈ, મોદી સાહેબનો વિજય છે હો ભાઈ. હા મારે કોઈ એનું લેવું નથી, કદાચ મોદી સાહેબ કહે ને બાપુ વાપરું તો હું ના પાડું, મારે શું કરું, આ સમાજ છે મારું ધન દોલત, પણ મોદી સાહેબનો વિજય ભાળી ગઈશ મોગલ. હો આ બોલાવીને હું બોલતો, કોઈ ચમત્કાર નથી, હું ચમત્કારને માનતો નથી. મને મોગલ બોલાવે કે બેટા મંગળ છે, મંગળ વાર છે, મંગળ કરે ગંગળ, પણ ફરી વાર મોદી સાહેબને રિપ્રેટ, રિપ્રેટ શું કહેવાય, રિપીટ રિપીટ મોગલ કરે છે. વધારો તાળીથી બાપ, મોદી આવી ગયા બાપ, મોગલ પ્રમાણ આવી ગયા. હું એક વાત કરું, વિભીષણ રામ, રામને એ તો ઈશ્વરની ગતિ, રાવણે એનું અપમાન કર્યું, અને રાવણે વિભીષણને પાટો માર્યું. બાપુ ખોટી વાત છે, પાટું મારે ભાઈને, પણ કોઈ માણાનું તમે અપમાન કરો, પાંચ માણા એટલે જીવતો મરી ગયો કહેવાય. એમ વિભીષણને બાવડું પકડીને કીધું રાવણે કે જા વિયો જા, તો મારા દશમનનો છો મારો નથી. વિભીષણ જાણી ગયા હતા, કારણ કે હનુમાનનો બહેનો લંકામાં ભેળા થયા હતા, અને ગયા એટલે બધાએ કીધું બાપુ આપણો દશમનનો ભાઈ આવે, જોવા રઘુકુળના સંતાનો, હાય 18 વરણ, આ રઘુકુળના સંતાનોનો તો સાંભળો, રઘુકુળ રીતે સદા ચલી આવતી, પ્રાણ જાય વચનનો થાય, બોલવું હેરું કરવું બહુ અઘરું છે, સમજી ગયા ને. એમ ગયા એટલે રામે કીધું ભાઈ દશમન છે ને આપણા આશરે આવ્યો છે, એને માન હતું કે અમારી પાસે લાવો, એને એનું સન્માન કરો, આ રઘુકુળના રામની વાત છે. પણ કે આપણી માનું જેને કહેવાય લઈ ગયા છે ને એને નહીં લાવો, મારે રાવણથી છે, આનાથી નહીં, આને રામ કહેવાય. ગયા વિભીષણ, ભગવાન ઊભા થયા, ઊભા થયા વિભીષણને હાથ જોડવા જાય, વિભીષણ લાકડી પડે એમ પડી ગયા, પ્રભુ હું તો તમારા દશમનનો ભાઈ છું. કે નહીં વિભીષણ, પણ જેવી વિભીષણે કીધું કે હવે, એટલે કીધું રામે વિભીષણને, આયે લંકેશ આયે, શું કીધું, આયે લંકેશ. તો બધાએ કીધું બાપુ રાવણ બેઠો છે ને તમે લંકેશાને કેમ કહી દીધો? તો હનુમાન બહુ બુદ્ધિશાળી હતા બાપુ, હનુમાને કહી દીધું કે રઘુકુળના સંતાનો બોલે એટલે સમજી લઉં કે રાવણ પછી વિભીષણ જ ગાદીએ બે છે, અને બેઠો ને રામે દઈ દીધું ને વિભીષણને રાત દઈ દીધું. હે તે રાવણે વિભીષણને કીધું હતું કે હું તો ભલે મરી જાઉં પણ મારી જગ્યાએ મારો ભાઈ છે. રાજનીતિની વાત એથી સાંભળો રાઘવરાય, આશે બધી રાજનીતિની વાત જી, હું તો મરી જાય પણ મારી જગ્યાએ વિભીષણ આવે છે પ્રભુ, અને જો તમે આવ્યા હોત ને તો મારે પાછો ધક્કો થાત. આ મોટી વાત છે, વર્ણાવવાળી સમયને મર્યાદા છે, 12:30 લાઈવ આવેલું છે, તો બધાને માના આશીર્વાદ છે, વાવાઝોડાથી ગભરાવવાનું નથી પણ સાવચેત રાખવાનું, એ આવે કે ન આવે પણ આપણે સાવચેતી રાખવાની છે.
અને માં મોગલ બધાનું રક્ષણ કરે. મંગળવાર પરવા નથી આવી ગયા એના પણ મંગળવાર મોગલે માની લીધા અને સરકારની ગાંઠ લઈને આપણે હાલવાનું છે એમ 18 વર્ષનો આદેશ છે બાપ. ભય મનમાં રાખશો નહીં, આપણે સાવચેતી રાખવાની છે. બોલ મોગલ માતની જય.